તો જેતપુરના અને વીરપુર તાબેના કેરાળી ગામની સીમના એક કુવામાંથી શ્રમિક યુવકની લાશ મળી આવી હતી. યુવકની લાશ મળી આવતા પોલીસ ચોપડે અકસ્માતે મોતની નોંધ કરી હતી. બાદમાં પોલીસે તપાસ ચલાવતા મૃતકને કૌટુંબિક મામી સાથેના પ્રેમ પ્રકરણમાં મામાએ જ ચિક્કાર દારૂ પીવડાવી કુવામાં ફેંકી દઈને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. જેથી વીરપુર પોલીસે આરોપી મામાની અટકાયત કરી હતી અને હત્યાનો બનાવ નોંધીને આગળની તપાસ આરંભી હતી. તો ભાણેજ નિલેશના સંતાનો અને પત્ની ઊંડા શોકમાં છે. જોકે મામી અને ભાણેજના અનૈતિક પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો અને બંને પરિવાર વિખરાઈ ગયા. વીરપુર પોલીસ સ્ટેશનમાં 29 નવેમ્બર 2020ના દિવસે એક એડી જાહેર થઈ હતી અને આ એડીમાં એવું હતું કે કેરાળી ગામના સીમમાં ત્યાં એક કૂવામાં એક વ્યક્તિના કૂવામાં પડેલ મૃત્યુ થઈ હતી. આ એડી દાખલ થઈ એના પછી એડીની તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન પોલીસ તપાસમાં એવું નીકળ્યું કે આ વ્યક્તિને ખરેખર હત્યા થઈ હતી અને એની સાથે જો વ્યક્તિ હતો જેનું નામ છે વિનુભાઈ દીપસિંહ વસાવા, એને ત્યાં કૂવામાં ધક્કો મારીને એને કૂવામાં નાખી દીધો હતો. અને આ જો વારદાત છે અંજામ આપી એનો જો પ્લાનિંગ હતો એવો હતો કે એ બંને ભેગા હતા વારદાતની પહેલાં અને બંને પછી દારૂનું સેવન કરીને એને પછી ત્યાં કૂવાને પાસે લઈ ગયેલ અને ત્યાં એને મારામારી કરીને એને ત્યાં કૂવામાં નાખી દીધેલો હતો. જો મરણ જનાર છે એનું નામ નિલેશભાઈ રણછોડ વસાવા છે અને મૂળ ભરૂચ ડિસ્ટ્રિક્ટના છે અને અહીંયા કેરાળી ગામમાં ખેતમજૂરી કામ કરતા હતા. હત્યાનું કારણ એવું છે કે જો આરોપી છે વિનુભાઈ દીપસિંહ વસાવા, એની વાઈફ સાથે જો મરણ જનાર છે એના પ્રેમ સંબંધ હતા જેનો ખાર રાખીને આ વારદાત અંજામ આપવામાં આવી છે.